धीरेन्द्र आदेजा कॉमेडी शो यूट्यूब चैनल ने सब्सक्राइब करो। ट्रिंग, थैंक यू। हेलो, हाँ मैं है निकरी केन पहुंचवाया तुम्हें? अरे अरे अरे, थोड़ूक एडवांस की दो तो हूँ, केवी बधुं फटाफट तमने लेवा आई जतो। अरे कछो ने, तम बस मचो ने, हूँ फटाफट पहुंचू छू तमने लेवा। हाँ, चिंता ना करता। मम्मी ना है? अच्छा, तुम्हारा मम्मी आवाना था? हाँ, तेरी सुमारा मम्मी, तारा मम्मी नहीं? हाँ था ना, मने उग मारा। तारी मम्मी तो सने महीना में चार चार वक्त आई नहीं पड़ी रहे से, हाँ? अरे मारी मम्मी 100 महीने एकाद बार मारी खबर जो आवे से, एमओ है तने जो डाचू बगड़ बना तो कही दीजिए, डाचू तोड़ी ना के उतार। शू बात करो छो दीकरा, अरे शू कहचे बहु? મુસાફરી કોઈ તકલીફ તો નથી પડી રહે? બસ બસ, હવે મંગુ, મમ્મી આવી છે, મસ્ત સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો બાસ્તો, ચા બા જે બનાવો એ બનાય, અને પછી એટલું જોરદાર ભોજન બનાય કે મમ્મી ખુશ થઈ જાય। હા હા, અને ચા બનાવી લાવ। હા, બનાય બનાય। આ ઓ બાપ રે, અરે બેટા, અરે શું થયું? અરે કઈ નહીં મમ્મી, આ મને હડકો આવી ગયો। બાપ રે, ધ્યાન રાખ બેટા તારું। અરે આવું તો થયા કરે મમ્મી, કશો વાંધો નહીં, તમે ચા પીશો, કોફી પીશો, હું પીશો, હું બનાવી લઉં તમારા માટે। અરે ના ના, તું ચિંતા ના કર, મારું હું કરી લઈશ, તું આરામ કર, હવે હું આવી ગઈ છું ને, હવે તું આરામ કર। હા મમ્મી, તમે આટલું કહો છો તો થોડો આરામ કરી જ લઉં। મમ્મી, ચા ને દૂધ બધું પડ્યું છે? ચિંતા ના કર। જોયું, મમ્મી શબ્દ એક છે પણ ફરક એટલો છે, મમ્મી મમ્મીમાં એ તમારી છે કે અમારી એમાં ફરક છે। અચ્છા, બહુ દુખે છે? દુખે દુખે, મમ્મી આવી છે ને મારી એટલે। તારા શરમ જેવું છે, આ મમ્મી 4-5 દાડા રહેવા આવે એમાં મમ્મી ને તે આખું રહોડું ને ઘરનો કોમકાજ હોપી દીધો, બિચારી ઢરડા કરકર કરે છે, તું એ આડી પડી રહી છું। હું આડી પડી રહી છું? તો આડી પડી રહી છું તો આડી પડેલી જ દેખાઉં છું ને। અરે મને ટાઢ ચડી જાય છે। સાથે ચડે, ટાઢની સીઝન છે તો ટાઢ ચડી છે જ ને। અરે બાપા, આવું બધી પાડા પૂછ કરો છો, પણ આવી રીતે બેસી જાઓ છો, આવીને એવું થાય છે કે બૈરાગમાં ઉડાડીએ, કેટલી ટાઢ ચડી જાય મને। ઉભરે ઉડાવું કફન ઉડ ના, એટલે પેલો એટલે તો દાખલો લે, ઓલ્યા 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 મંગો, એક કામ કર, તારો આટલા તાપ જેવું તો લાગતું નહીં, એકદમ ટાઢો હાથ છે તો। અરે આ તો હાડ તો ટાવ છે, દેખાતો હશે, નક્કી મળે છે ને, મલેરિયા થઈ જો છે। મલેરિયા થશે થશે, મલેરિયા થશે, ટાયરિયા થશે અને ડાયરિયા થશે, ચમ મારી મમ્મી આવી છે ને એટલે કશો વાંધો નહીં, તું ટેન્શન ના લે।
હા જી ડોક્ટર સાહેબ નમસ્તે. અમીન સાહેબ હાજી હા હા જીતુભાઈ બોલું છું. હા એમાં એવું છે કે મારા વાઈફ છે ને એમને જરા થોડી તકલીફ છે, તો તમે થોડી તકલીફ લેશો મારા ઘર સુધી આવવાની, કેમ કે હું એને લઈને આવી શકું એમ નથી સ્કૂટર ઉપર. જી હા હું ઠંડી ચડીને તાવ જેવું લાગે છે, એટલે પ્લીઝ આવો તો આપનો આભાર સાહેબ. ખબર પડે ટાઢ ચડી છે કે ગરમી ચડી છે અથવા તો તને ફાટ ચડ્યો છે, અને એટલે જે ચડ્યું છે એ બધું ડોક્ટર કહી દેશે. હા હમણાં આવશે, તું શાંતિથી માથે મોઢે ઓઢીને સૂઈ જા, ટાઢ ચડી છે ને. હા મમ્મી. અરે ઉભી રહ્યા ડોક્ટર આયા. આવો 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 ડોક્ટર સાહેબ, બેહો બેહો. શું થયું છે બેન? ઉભી થા, પેલા ડોક્ટર આયા ઉભી થા કહું છું. હા આ થાલ એમને. જીતુભાઈ અત્યારે કઈ તાવ જેવું તો લાગતું નથી. હું એ જ કહેતો હતો. મોકલી દો, આપણે બધા એમને એક્સરે પાડી લઈએ અને પછી આપણે જોઈએ કે એમને શું છે. એક કામ કરો, એના કરતા પહેલા છે ને પહેલા રિપોર્ટો કરાવો, એટલે બ્લડ ના અને યુરિન ના ને બધા આવે ને, કાલ મોડા મોકલી દેજો તમે. એવું પહેલા કરી નાખીએ. હા હા, પછી આપણને ખબર પડે કે એમને બહારનો તાવ છે કે અંદરનો તાવ. હા 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 હા, મૂકવા આવું. આવું આવ, તું હવે આરામ કરવું. આવું આવો ડોક્ટર સાહેબ, આરામ કરજો. આવો આવો. જો જીતુભાઈ, આમાં કંઈ એમને કંઈ બીમારી નથી, એમને કંઈ તાવ નથી, હવે કંઈ સમજણ નથી પડતી કે એમને શું થયું છે. અચ્છા, એટલે ટૂંકમાં રિપોર્ટ બધા નોર્મલ છે. બધા નોર્મલ છે. એટલે આ મને આ તાળ ચડી છે એ બધું હું સતો પછી. હા જીતુભાઈ, આપણે એક કામ કરીએ, આપણે એમના નસમાં બે ઇન્જેક્શન આપી દઈએ તો કદાચ તાવ કંટ્રોલમાં આવી જશે. લાવ બેન, હાથ લાવો. જીતુભાઈ, એમને કઈ રક્ત પકડાતી જ નથી. ડૉક્ટર સાહેબ, 15 વર્ષ થયો લગ્નને, એની ને એના પરિવારની રગ આજ સુધી પકડી નથી, તો તમે કેમ ના પકડશો? સાહેબ, આ ઇન્જેક્શનના બિન્જેક્શનના તાઇફા રહેવા દો. જો હું તમને સાચું કહું તો મને છે ને વિલાયતી મલેરિયા થયો છે, એટલે ઓયના રિપોર્ટોમાં બતાવશે જ નહીં. તો અમને વિલાયત લઈ જાવ જીતુભાઈ. ડોક્ટર સાહેબ, જો અમને વિલાયત લઈ જાય ને તો મને એવો તાવ ચડશે ને જે જિંદગી બની ઉતરે. મંગુ બેટા, મમ્મી, મમ્મી, મમ્મી બોલે હું તારું જ નામ જપતે દિન તું આવી ગઈ, પણ તને શું થઈ ગયું? વન નહીં, મને થોડો તાવ જેવો હતો પણ હવે હાર થઈ ગઈ છે, કશી નહીં. ડોક્ટર સાહેબ, ઓરિજિનલ ડોક્ટર આવી જશે, તમે હવે રજા લો, હવે ડોક્ટરની જરૂર નથી, ઉપડો. જય શ્રી કૃષ્ણ સાસુમા. જય શ્રી કૃષ્ણ. અચ્છા સાસુમા, તમને ચોથી ખબર પડી કે મંગુ બીમાર છે? તમે તો ના કહો, તમારે તો છે ને મારી છોડીને મારી નાખવી છે, પણ મને તો ખબર પડે ને. અને સાંભળી લો, જ્યાં સુધી મંગુ સાજી નહીં થાય ને ત્યાં સુધી અહીંયા જ રહેવાની છું. જો આ થેલો ભરીને જ આવી છું. હા પણ આ તો હાજી થઈ જઈ લ્યો, પાછી મોદી થઈ જઈ. અરે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું થયું તમે આવ્યા. જ્યારથી હું આવી છું ને, મંગુ બિચારી બહુ બીમાર થઈ ગઈ છે, થોડું એને સારું લાગશે. હા, અને જ્યારે પણ મંગુને તાવ આવે છે ને તો એ સહન જ નથી કરી શકતી. અરે એ નાની હતી ને તો એટલા ધમ પછાડા કરે ને જ્યારે બીમાર પડે ને ત્યારે. સાચી વાત છે વેમણ,
એનાથી સહન જ નથી થતું. આને તો હેન્ડલ હું જ કરી શકું એટલે તો હું આવી. સારું થયું તમે આવ્યા, મને પણ સારું લાગશે. પણ મંગુને સારું નહીં લાગે ને. કેમ? અરે અફસોસ વ્યક્ત કરે છે કે મમ્મી જ્યારથી આવ્યા છે ને ત્યારથી મારે એમની સેવા કરવાની જગ્યાએ એ મારી સેવા કરે છે. એ બીમાર થઈને પડી છે ને એટલે કરવું પડે. વહુ છે મારી. ના મમ્મી, આ બધા વૈત્ર તમે હુકમ કરો. કરશે માં મમ્મી ઊંધી પડીને કરશે. કરીશ ને મમ્મી? હા. અરે મમ્મી તમે એમ કરો, થોડા દિવસ છે ને મોટા ભાઈ ત્યાં રહી આવો. હું હારી થઈ જઈશ ને એટલે તમને તેડાઈ લઈશ. હા, મને હરક ના હોય કે હું મારા સાસુની સેવા કરું, એમને સારું સારું બનાવીને ખવડાવું. તો તમે એમ કરો, મોટા ભાઈ ત્યાં થોડા દિવસ રહી આવો, હું હારી થઈ જાઉં એટલે તમે આવી જજો. સારું દીકરા, હું એ જ વિચારું છું કે થોડા દિવસ મોટા દીકરાના ત્યાં જઈ આવું. સારું ત્યારે. મંગુ બેટા હવે તને કેવું છે? બસ તમે આયા પછી તો એને બધું બહુ સારું જ છે. જીતુ કુમાર તમને બધું સારું લાગે પણ રોજ રાતે છે ને એને તાવ ચડે છે. પણ મમ્મી મને હવે બહુ જ સારું છે. હા, જય દ્વારકાધીશ અને જય મારા સોમનાથના મહાદેવ. મારી લાજ રાખી કરી તમે મારી મંગુને એકદમ સારી કરી નાખી. હા, એ તો ભગવાન છે, બધાની લાજ રાખે અને બધાને સારું એ કરીએ. હા, પણ જીતુ કુમાર આ મફતમાં ના સારું કરે તો છે ને. મારી મંગુ સાચી થાય ને એના માટે મેં વાર્તા રાખી હતી કે હું મારી મંગુ સારી થાય ને તો દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવના દર્શન કરવાઈશ અને જમાઈ અને છોકરીને બંનેને લઈને આવીશ. અચ્છા, એટલે આ બાધા પૂરી કરવા આપણે સોમનાથ ને દ્વારકા ને એમ જવું પડશે? હા, તો જવું જ પડે ને બાધા પૂરી કરવા. તો એક કામ કરો સાસુમાં, તમે છે ને અત્યારે શાંતિથી હું બસની ટિકિટ કરાવું છું, તમે પિયર જો એટલે કે તમારા ઘેર જો અને મંગુન લઈ જાઓ. શાંતિથી ફ્રેશ બ્રેશ થાવ, પછી તમે બધા શાંતિથી દ્વારકા સોમનાથની જાત્રા બાત્રા પતાવો, ચાર પાંચ દિવસ એને આરામ કરવા દો અને પછી શાંતિથી એને એમ લાગે કે હવે હું ઓકે છું તો પાછા મેલી જજો. જીતુ કુમાર, મંગુ અહીંયા માંથી પડી તો થોડી મારે અહીંયાથી બાધા પૂરી કરવા લઈ જવાની હોય ને, કે એને પિયરમાંથી ના બાધા પૂરી કરવા લઈ જવાની હોય. કેટલા દિવસ થયા દીકરીના ઘરે જઈને પડી છે. આ ઘરવાળીને તો કંઈ ચિંતા જ નથી, શું ખાતો હશે શું પીતો હશે. મેં કીધું એને કે હું સાથે આવું તો કે ના, જલસા કરવા પહોંચી ગઈ છે એકલી. બોલો, ફોન તો મારે એને કરવો જ પડશે. હલો. હલો, તમારી ઘેરથી. જી સસરાજી, નમસ્તે. જય શ્રી કૃષ્ણ. હાજી બોલો બોલો. મંગુની તબિયત તો સારી છે ને, હવે ક્યારે પધરામણી થશે તમારા સાસુની મારા ઘરે? આ ભાઈ જો, એક આ પેલી મંગુ બીમારી થોડી બાધા રાખી હતી એટલે દ્વારકાધીશ અને સોમનાથની એણે બાધા રાખી છે, તો દર્શન કરવાનો પ્રોગ્રામ છે ત્રણ ચાર દાડાનો. તો હવે એમણે નક્કી જ કરી લીધું છે એટલે પછી મારા બદલ લઈને જવું પડશે ત્રણ ચાર દાડા. શું સોમનાથ અને દ્વારકા જવું છો? જવું જ પડશે ને, બાધા છે. કેટલી ખતરનાક છે આ તમારી સાસુ. મેં એને કીધેલું કે હું આવું તારી સાથે, પણ મને એવું કીધું કે તમારું ત્યાં શું કામ છે, મને ના આવવા દીધો. બોલો, અને હવે દ્વારકા અને સોમનાથ જવું છે? હા, હવે વાત તો એવી જ છે સસરાજી, હું શું કરી શકું આમાં. તો હું પણ જોઉં છું કે કઈ રીતે જાય છે દ્વારકા અને સોમનાથ. પપ્પા, સસરાજી, હલો હલો, શું થયું શું થયું તમને? અરે ફોન આપો તમારી સાસુને. અરે હાલો હાલો હાલો, લો લો લો, બહુ ઇમરજન્સી છે કઈ. શું થયું તમને? અરે મને જાપાની મેલેરિયા થયો છે. જાપાની મેલેરિયા? જાપાની મેલેરિયા? અને ડોક્ટર કે આનો ઇલાજ અહીંયા થઈ શકે એમ છે જ નહીં, તમારી જાપાન જઈને ઇલાજ કરાવવો પડશે. એટલે હવે હું તો જઉં છું જાપાન ઇલાજ કરાવવા માટે આનો. ના ના, હો તમે એકલા ના જતા, હું તમારી સાથે આવું છું, તમે મારી પણ ટિકિટ કરાવી લો. અહીં દ્વારકાને સોમનાથ તો આપણે પછી જઈશું આની બાધા પૂરી કરવા, હું આવું છું. ના ના ના, તારે આવવાની જરાય જરૂર નથી, હું એકલો જઉં છું. તું તારે સોમનાથ અને દ્વારકાની બાધા લીધેલી છે એ પૂરી કર. ના ના, તમારે એકલા નથી જવાનું, એકલા જાઓ તો ખરા, હું આવું જ છું.
ના ના ના, તું નહીં આવતી. હું આવું છું. દ્વારકા અને સોમનાથ જવું હતું એમ. હવે હું પણ જોઉં છું કે કેમ જાય છે. હવે આવશે મારતે ઘોડે જાપાન જવા. સસમાં શું છે, એકલા ને બીકલા ને જાપાન ને બાપા શું છે? એમને જાપાની મેલેરિયા થયો છે ને, તો એમને જાપાન સારવાર કરવા એકલા જઉં છું. એકલા કેમ ના જાય છે ને, હું દેખું છું, હું જઉં છું. પણ સાસુમાં એમને જવા દો ને, આપણે આ પેલું સોમનાથ ને દ્વારકા નું મંગું બાકી રહી જશે. અરે તો હું આવું ને, પછી પણ થશે. અરે સાસુમાં આ બાધા બહુ લોભી ના કરાય, નહીં તો ડખા પેહી જાય. ડખો હું ત્યાં નહીં જોઉં ને, તો ત્યાં પેસી જશે. હા તો પેલો એ કોમ કરો, ડખો પહેવો ના જોઈએ. શું છે, તમે હવે અબઘડી એક સેકન્ડ ની રાહ જોયા વગર અહીંથી પકડો બસ અને ઉપડો, નહીં તો પેલું શું જાપાનનું પ્લેન આમ ઉડી જાય ને, પેલા એને પકડી પાડો. ઉપડો બેટા, હું જઉં છું, તારું ધ્યાન રાખજે. હા હા, મમ્મી તમારો સામાન. અરે નથી લેવો, હું જઉં છું. સોમન તો લેતા જો, રસ્તામાં જરૂર પડી છે. બોલ, કરવા જા કહાર ને થઈ જઈ થુલી. અમને તો છે કે આપણે જવાનું હતું દ્વારકા ને સોમનાથ. હું તો રેડી જ હતો, પણ આ પાછું જાપાન નો ડખો આવી ગયો. બોલ, તાવ નથી હવે. હો ગમ્યું, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મેં આગળ બી કીધું, મમ્મી 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 ફરક હોય, તમારી મમ્મી ને અમારી મમ્મી, એટલે કે તમારી મમ્મી અને અમારી મમ્મી. અમારી મમ્મી આવે એટલે ટાઢિયો જીઓ વિદેશી તાવ સડ એના, અને તમારી મમ્મી આવે એટલે ભલભલો તાવ ઉતરી જાય. નહીં, અચ્છા અચ્છા, ઓહો, હવે તો મમ્મી એ નથી આવી તો ચમનો તાવ સડ્યો. તો જ અચ્છા, આ સાચું હું અભરીન તાવ સડ્યો, પણ એ ગુબ્બો મારે ને તો તાવ બધો નીકળી જાય. સોની મળી ઊભી થઈને રહો બેના, જા એક્ટિંગ કરો. સર એક્ટિંગ એટલે દિયોરા મને એક્ટિંગ શીખવાડશે મને.